गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિયમ વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે નામના મૂળ તત્વ ભાગ 1 નો 11 નો ચેપ્ટર બેંક સિલક મેળ તેનો અભ્યાસ કરવાનો છે। હવે આપણે એક પ્રશ્ન ચૂક થાય કે બેંક સિલક મેળ એ શું છે, તો એના માટે આપણે પહેલા બેંક સાથેના વ્યવહારો કેવી રીતે વેપારીના ચોપડામાં નોંધાય અને બેંકના ચોપડામાં નોંધાય તેની સમજ આપણને હોવી જરૂરી છે। તો આ માટે હવે હું જે કંઈ બોલું છું એના પર ખાસ ધ્યાન આપજો। વેપારી જ્યારે બેંકમાં ખાતું ખોલાવે છે ત્યારે વેપારી અને બેંક વચ્ચે વ્યવહારો થવાની શરૂઆત થાય છે। જ્યારે વેપારી બેંકમાં નાણાં ભરે છે ત્યારે તેની બે જગ્યાએ નોંધ થાય છે। એક તો વેપારી પોતાના ચોપડામાં નોંધ કરે છે। વેપારી પોતાના ચોપડામાં ક્યાં નોંધ કરે, તો આપણે એવું કહીશું કે રોકડ મેળમાં કરે છે। આપણે એવું ધારી લઈએ કે તે રોકડ મેળ ત્રણ ખાનાવાળો રોકડ મેળ રાખે છે, તો વેપારી બેંક સાથે થતા વ્યવહારોને ત્રણ ખાનાવાળા રોકડ મેળમાં બેંકના ખાનામાં નોંધે છે। આ થઈ બેંક સાથેના વ્યવહારોની એક તરફની નોંધ। એક તરફની નોંધ એટલે વેપારી જે નોંધ કરે છે તે। હવે આ જ વ્યવહારની નોંધ બેંક પોતાના ચોપડામાં પણ કરે છે, અને બેંક પોતાના ચોપડામાં આની નોંધ ક્યાં કરે છે, તો જે જે વ્યવહારમાં વેપારી બેંક માટે આપનાર હશે તેની નોંધ તે વેપારીના ખાતામાં જમા બાજુ કરશે, કારણ કે બેંક માટે વેપારી આપનાર છે। તો બેંક એવું વિચારશે સામેવાળો પક્ષ આપનાર છે તો જમા। તે જ રીતે જ્યારે જ્યારે વેપારી બેંકમાંથી નાણાં ઉપાડશે કે એની સિલકમાં ઘટાડો થશે તો એ વેપારીના ખાતામાં ઉધાર બાજુ નોંધ કરશે, કારણ કે વેપારી એ ખાતેદાર તેના માટે લેનાર છે। આમ વ્યક્તિના નિયમ મુજબ બેંક અને વેપારી પોતપોતાના ચોપડામાં નોંધ કરે છે। તો જે વ્યવહારથી બેંક સિલકમાં વધારો થતો હોય, ખાતેદારની બેંક સિલકમાં વધારો થતો હોય, તે વ્યવહારની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ થાય, જ્યારે પાસબુકમાં જમા બાજુ થાય। તે જ રીતે જે વ્યવહારને કારણે વેપારીની બેંક સિલકમાં ઘટાડો થતો હોય કે ઓવરડ્રાફ્ટમાં વધારો થતો હોય, તેવા વ્યવહાર રોકડ મેળમાં બેંક ખાનામાં જમા બાજુ નોંધાય છે, જ્યારે પાસબુકમાં એટલે કે વેપારીના ખાતામાં બેંકના ચોપડામાં ઉધાર બાજુ નોંધાય છે। હવે બેંક ખાતેદારના ખાતેદારનું જે ખાતું હોય છે તેમાં નોંધ કરે છે અને એની એક નકલ તે વેપારીને આપે છે, અને એ નકલ એટલે પાસબુક। તો પાસબુક શું છે? બેંકના ચોપડામાં રહેલા ખાતેદારના ખાતાનો નમૂનો એટલે કે કોપી છે। તો આ જે પાસબુક છે તેની અંદર નોંધ કોણ કરે છે? તેની અંદર નોંધ બેંક કરે છે। બેંકની પાસબુકમાં ખાતેદાર કંઈ પણ નોંધ કરી શકતો નથી। તેણે જો બેંક સાથેના વ્યવહારોની નોંધ રાખવી જ હોય તો તે રોકડ મેળમાં કે આમ નોંધમાં રાખી શકે છે। ઓકે, તો આપણે અત્યાર સુધી એ સમજ્યા કે બેંક સાથેના વ્યવહારોની નોંધ અલગ અલગ બે જગ્યાએ થાય છે, એક બેંકમાં થાય છે અને બીજું એક વેપારી પોતે કરે છે। વેપારી નોંધ કરે છે તો તે રોકડ મેળમાં કરે છે, જ્યારે બેંક આ જ વ્યવહારોની નોંધ પાસબુકમાં કરે છે। સેકન્ડલી, જો કોઈ વ્યવહાર રોકડ મેળના બેંક ખાનામાં ઉધાર બાજુ નોંધાયો હોય તો આ જ વ્યવહાર બેંકના ચોપડામાં જે ખાતેદારનું ખાતું હોય છે ત્યાં જમા બાજુ નોંધાયેલો હોય છે। તે જ રીતે કોઈ વ્યવહાર રોકડ મેળમાં બેંક ખાનામાં જો જમા બાજુ નોંધાયો હોય
તો તે બેંકના ચોપડામાં જે વેપારીનું ખાતું હોય છે ત્યાં તેની નોંધ ઉધાર બાજુ થાય છે. ઓકે, અને હવે વેપારીનું જે ખાતું છે બેંકમાં અને બેંકમાં તે ખાતાનો નમૂનો એટલે પાસબુક, તો હવે આપણે આ રીતે બોલીએ, જો રોકડ મેળમાં જમા બાજુ વ્યવહાર નોંધાય તો પાસબુકમાં ઉધાર બાજુ વ્યવહાર નોંધાય. એકનો એક વ્યવહાર રોકડ મેળમાં જમા બાજુ નોંધાય તો પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય. તે જ રીતે એક કોઈ વ્યવહાર રોકડ મેળમાં જો ઉધાર બાજુ નોંધાયો હોય તો પાસબુકમાં જમા બાજુ નોંધાયો હોય છે. કારણ એ છે કે વેપારી માટે જે વ્યવહારમાં બેંક આપનાર છે તે જ વ્યવહાર માટે બેંક માટે વેપારી લેનાર હોય. આ રીતે બંને સામસામે ઉલટી બાજુએ નોંધ થાય છે. ઓકે, તો આપણે પહેલા થોડું બેંક સિલક મેળ એ શું છે એ સમજી લઈએ. તો બેંક સિલક મેળ શું છે? તો આપણે જોયું કે કોઈ એક જ વ્યવહાર પાસબુકમાં પણ નોંધાય છે અને રોકડ મેળમાં પણ નોંધાય છે. તો ઘણી વખત એવું બને કે કેટલીક વખત વ્યવહાર રોકડ મેળામાં તો નોંધાયો હોય પરંતુ હજી પાસબુકમાં નોંધાયો ન હોય તેવું બને. શા માટે તેવું બને એના કારણોની ચર્ચા આપણે પછી કરશું. તે જ રીતે કેટલાક વ્યવહારો એવા હોય છે જે પાસબુક એટલે કે ખાતેદારના ખાતામાં તો બેંકના ચોપડે નોંધ થઈ ગઈ હોય છે પરંતુ હજી સુધી તે રોકડ મેળમાં નોંધાયો હોતો નથી. આને કારણે શું થાય છે કે પાસબુક મુજબની બેંક બાકી, બેંક બાકી એટલે બેંક સિલક પણ હોઈ શકે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. તો અમુક કારણોસર પાસબુક મુજબની બેંક બાકી અને રોકડ મેળ મુજબની બેંક બાકી વચ્ચે તફાવત ઊભો થાય છે. તો આ તફાવતના કારણો શોધવા માટે તથા રોકડ મેળમાં જો કોઈ વ્યવહાર નોંધવામાં ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલોને સુધારવા માટે પણ વેપારી દ્વારા બેંક સિલક મેળ નામનું પત્રક તૈયાર થાય છે. તો યાદ રાખો, બેંક સિલક મેળ પત્રક છે અને તે વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે, બેંક દ્વારા તૈયાર કરવામાં આવતું નથી. ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ બેંક સિલક મેળ એટલે શું. રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો જાણવા માટે, યાદ રાખજો બંને વચ્ચે તફાવત ઊભો થયો છે તો શા કારણે, તથા રોકડ મેળમાં થયેલી ભૂલોને શોધવા માટે ધંધાના માલિક દ્વારા એટલે કે વેપારી દ્વારા તૈયાર કરવામાં આવતા પત્રકને બેંક સિલક મેળ કહેવાય છે. એ પછીનું આપણે જોઈએ પાસબુક શું છે. પાસબુક એટલે બેંકના ચોપડામાં રહેલા વેપારીના ખાતાની નકલ. આપણે જોયું કે જે કઈ વ્યવહારો બેંકના ચોપડે નોંધાય છે તે વ્યવહારોની એક કોપી પાસબુક દ્વારા કોને મળે છે? તો કે જે ખાતેદારને મળે છે. તમારા દરેકના ઘરે પાસબુક તો હશે, જેમને જેનું પણ બેંકમાં ખાતું હોય એમને બેંક દ્વારા એક પાસબુક પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમે જોઈ શકશો કે એમાં તમે કોઈ નોંધ નથી કરતા, તેમાં માત્ર બેંક જ નોંધ કરે છે. એ પછી જોઈએ પાસબુક વિશે. તો પાસબુકમાં કોણ નોંધ કરે છે? બેંક નોંધ કરે છે. આપણે આ બધી વાતની ચર્ચા થઈ ગઈ. પાસબુકમાં વ્યક્તિના નિયમ મુજબ નોંધ થાય છે, એટલે ખાતેદાર આપનાર હોય તો પાસબુકમાં જમા બાજુ નોંધ થાય, ખાતેદાર લેનાર હોય તો પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થાય છે. બીજી રીતે આવું કહી શકીએ કે જો ખાતેદારને બેંક સિલકમાં વધારો થાય કે ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય, આ બંને એક જ બાબત છે. બેંક સિલકમાં વધારો એટલે કે ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય તો તેવા વ્યવહારો પાસબુકમાં જમા બાજુ નોંધાય, કારણ કે તેમાં ખાતેદાર બેંક માટે આપનાર બને છે. તે જ રીતે એવા વ્યવહારો કે જે બેંક સિલકમાં ઘટાડો કરે કે ઓવરડ્રાફ્ટમાં વધારો કરે તેવા વ્યવહારો પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય છે, કારણ કે આવા વ્યવહાર માટે ખાતેદાર બેંક માટે લેનાર બને છે. તો આપણે આ બંને મુદ્દા ખાસ જુઓ. તમે બેંકના ખાતેદારની બેંક સિલકમાં વધારો એટલે કે ઓવરડ્રાફ્ટમાં ઘટાડો કરતા વ્યવહારો પાસબુકમાં જમા બાજુ નોંધાય, કારણ કે બેંક માટે ખાતેદાર ધંધાનો વેપારી આપનાર બને છે. અને જે વ્યવહારોથી બેંક સિલકમાં ઘટાડો એટલે કે ઓવરડ્રાફ્ટમાં વધારો કરતા વ્યવહારો પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય છે, કારણ કે બેંક માટે ખાતેદાર એટલે કે ધંધાનો વેપારી લેનાર બને છે. ઓકે, હવે તમે જાણો છો પાસબુક એ બીજું કશું નથી, એક ખાતું છે. કયું ખાતું? તો કે ભાઈ વેપારીનું ખાતું. આ ખાતું કોના ચોપડામાં હોય? તો કે બેંકના ચોપડામાં હોય. તો કોઈ પણ ખાતું હોય એની બાકી તો નીકળે જ. તો જો જે પાસબુક છે એમાં જો જમા બાકી નીકળતી હોય એટલે કે જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય, એટલે કે બેંકમાં વધારે પૈસા ભરવામાં આવ્યા હોય પણ ઉપાડવામાં ઓછા આવ્યા હોય,
તો એને જમા બાકી કહેવાય, કેમ કે જમા બાજુનો સરવાળો વધારે છે. તો એવું કહેવાય કે બેંક શિલ્લક છે. એનો મતલબ શું છે? બેંકમાં વેપારીની શિલ્લક છે, મતલબ વેપારીએ બેંક પાસેથી એટલા રૂપિયા લેવાના છે. તે જ રીતે જો પાસબુકમાં ઉધાર બાકી નીકળતી હોય તો એનો અર્થ એવો થાય કે ઓવરડ્રાફ્ટની સ્થિતિ છે, એટલે કે વેપારીએ બેંકને અમુક નાણા જે ઉછીના લીધેલા છે તે હજી ચૂકવવાના બાકી છે. તો આટલું યાદ રાખો, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક શિલ્લક. હવે સાથે સાથે કહી દઉં કે પાસબુક મુજબ જમા બાકી તો બેંક શિલ્લક હોય ને, તો રોકડ બેંક મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થાય. યાદ રાખજો, આ વિરોધી વસ્તુ છે. તથા આપણે અલગ પાડું છું અહીંથી, રોકડ મેળ પ્રમાણે જમા બાકી એટલે શું? બેંક ઓવરડ્રાફ્ટ થાય. આ બંને વિરોધી થઈ જાય, કારણ કે બંનેમાં સામસામી નોંધ થતી હોય છે. એટલે જો તમને પાસબુકમાં જમા બાકી નીકળતી હોય ને, તો રોકડ મેળમાં જમા બાકી ન નીકળતી હોય, ત્યાં ઉધાર બાકી નીકળતી હોય. તે જ રીતે પાસબુક મુજબ જો ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થાય, તો રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે કે બેંક શિલ્લક. આ ચારે ચાર વસ્તુ એક એક માર્કમાં પૂછી શકાય. આ ઉપરાંત બેંક શિલ્લક મેળ કોણ તૈયાર કરે છે? વેપારી, એ પણ એક માર્કમાં પૂછી શકાય. બેંક શિલ્લક મેળ ખાતું છે, પત્રક છે, શું છે? તો બેંક શિલ્લક મેળ પત્રક છે, એ પણ પૂછી શકાય. ઉપરાંત બેંક શિલ્લક મેળ શા માટે તૈયાર કરવામાં આવે છે, અથવા તો બેંક શિલ્લક મેળ એટલે શું એવું પૂછવામાં આવે, તો તમારે સમગ્ર વ્યાખ્યા લખવાની હોય છે. ઉપરાંત આ બધી એક વસ્તુ ખાસ યાદ રાખો, પાસબુકમાં વ્યક્તિના નિયમ મુજબ તે જ રીતે રોકડ મેળમાં પણ બેંકના ખાનામાં આપણે વ્યક્તિના નિયમ મુજબ જ નોંધ કરીએ છીએ. તો એ ખાસ યાદ રાખવાનું છે. હવે છેલ્લો પોઈન્ટ જોઈએ આમાં, રોકડ મેળમાં બેંક સાથેનો વ્યવહાર જે બાજુ નોંધાય છે, યાદ રાખજો, રોકડ મેળમાં બેંક સાથેનો વ્યવહાર જો રોકડ મેળના બેંક ખાનામાં જમા બાજુ નોંધાયો હોય, તો પાસબુકમાં તે જ વ્યવહાર ઉધાર બાજુ નોંધાયો હોય છે. આની પણ આપણે ચર્ચા કરી હતી. તે જ સાથે જો રોકડ મેળમાં કોઈ વ્યવહાર જમા બાજુ નોંધાય, તો પાસબુકમાં તે જ વ્યવહાર ઉધાર બાજુ નોંધાય. હવે શા માટે એની આપણે ચર્ચા કરીએ. ધારી લો કે વેપારીએ બેંકમાં જઈ અને 10,000 રૂપિયા ભર્યા. હવે વેપારી આની નોંધ તો કરશે જ, એ શું કરશે? અહીંયા શિલ્લક વધી, બેંકમાં શિલ્લક વધી, એટલે કે બેંકમાં આય થયું, બેંકની શિલ્લકમાં વધારો થાય એટલે આય બાજુ નોંધ કરે. આય એટલે શું? ઉધાર. એટલે વેપારી રોકડ મેળના બેંકના ખાનામાં ઉધાર બાજુ નોંધ કરશે. હવે આ નાણા ગયા ક્યાં? બેંક પાસે. હવે બેંક માટે વેપારીએ પૈસા બેંક માટે વેપારી આપનાર બને છે, કેમ કે વેપારીએ 10,000 રૂપિયા બેંકને આપ્યા. તો હવે બેંક આવું વિચારશે, સામેવાળો વ્યક્તિ એટલે કે વેપારી બેંક માટે આપનાર બન્યો, એટલે એ જ નોંધ પાસબુકમાં ક્યાં નોંધાય? તો કે જમા. સમજણ પડી? હવે એ બીજી રીતે વિચારીએ કે માની લો કે વેપારીએ બેંકમાંથી 5,000 રૂપિયા ઉપાડ્યા અને ધંધામાં લાવ્યા. તો હવે આ વ્યવહાર જે છે તે રોકડ મેળના બેંક ખાનામાં ક્યાં નોંધાશે? તો કે શિલ્લકમાં ઘટાડો થયો એટલે કે વ્યય થયો. વ્યય એટલે શું? જમા. તો એ જમા બાજુ નોંધ કરશે. વેપારી આ વ્યવહારની નોંધ જમા બાજુ કરશે. હવે બેંક આ વ્યવહારની નોંધ ક્યાં કરશે? તો સામેવાળો જે વેપારી છે બેંક માટે હવે લેનાર છે. બેંકે વેપારીને પૈસા આપ્યા એટલે વેપારી બેંક માટે લેનાર બને છે. તેથી બેંક પાસબુકમાં આ વ્યવહારની નોંધ ક્યાં કરશે? લેનાર ખાતે ઉધારના નિયમ મુજબ ઉધાર બાજુ નોંધ કરશે. આમ જે વ્યવહાર રોકડ મેળમાં જમા બાજુ નોંધાય તે પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય, તે જ રીતે જે વ્યવહાર રોકડ મેળમાં ઉધાર બાજુ એટલે કે આય બાજુ નોંધાય તે પાસબુકમાં જમા બાજુ નોંધાય છે. આમ કોન્ટ્રા એન્ટ્રી થાય છે, વિરોધી બાજુ. ઓકે, તો આ સાથે આપણે કેટલીક એવી વિગતો જાણી કે કેવી રીતે બેંક અને રોકડ મેળમાં નોંધ થાય છે. હવે આપણે જાણશું કે કયા કારણોસર બંને વચ્ચેની બાકીઓ વચ્ચે તફાવત સર્જાય છે. એવું તે શું બને કે રોકડ મેળમાં અલગ બાકી હોય અને પાસબુકમાં અલગ બાકી હોય? હવે આપણે તેની ચર્ચા કરશું અને આ ઉપરાંત કેટલાક બેંક શિલ્લક મેળને લગતા પારિભાષિક શબ્દો પણ જાણશું. ઓકે, ચાલો આટલું તમારી નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે આપણે બેંક સાથેના જે વ્યવહારો હોય એ વ્યવહારોમાં કેટલાક શબ્દનો ખાસ ઉપયોગ થાય છે, તો
તો આવા શબ્દોની સમજૂતી મેળવવી. એમાં પહેલો જે શબ્દ છે તે છે લખેલો છે. તો આપણા માટે લખેલો ચેક શું છે એ સમજીએ. જ્યારે આપણે નાણાંની ચૂકવ, આપણે એટલે વેપારી, ઓકે, આપણા આપણે જ નામું લખીએ છીએ એવું માનવાનું અને આપણે જ વેપારી છીએ તેવું માનવાનું. જ્યારે આપણે નાણાંની ચૂકવણી કરીએ અને એ ચૂકવણી બે રીતે કરી શકીએ, કાં તો આપણે કેશ આપીએ અથવા તો આપણે ચેક દ્વારા નાણાં ચૂકવીએ. તો જ્યારે આપણે નાણાંની ચૂકવણી ચેક દ્વારા કરીએ છીએ ત્યારે કઈ ક્રિયા કરીએ છીએ? આપણે ચેકની અંદર સામેવાળી પાલકી હોય તેનું નામ લખીએ છીએ અને રકમ ભરી સાઇન કરીને આપણે ચેક આપીએ છીએ. તો આપણા દ્વારા આ ચેક લખેલો કહેવાય. તો લખેલો ચેક એ શું છે? આપણા દ્વારા સામેવાળી વ્યક્તિને નાણાં ચૂકવવા માટે આપેલો ચેક છે. આપણે એમને ચેક લખી આપીએ છીએ. તો હવે આ જે લખેલો ચેક છે એ આપણે ક્યાં નોંધણી કરીએ છીએ? તો કે ભાઈ રોકડ મેળમાં વ્યય બાજુ બેંકના ખાનામાં. રોકડ મેળમાં ત્રણ ખાના ધારીએ છીએ આપણે, ત્રણ ખાનાવાળો રોકડ મેળ આપણે રાખીએ છીએ એવું ધારીને હવે આ લખેલો ચેકની નોંધ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ભાઈ રોકડ મેળમાં વ્યય એટલે જમા બાજુ, કારણ કે એનાથી બેંકમાં સિલક ઘટશે કે ઓવરડ્રાફ્ટ વધશે. ઓકે, હવે આ લખેલો ચેક ક્યાં જાય? તો કે સૌથી પહેલા તો આપણે આ લખેલો ચેક જે તે વ્યક્તિને આપીએ. હવે એ વ્યક્તિ એ ચેક લઈને ક્યાં જશે? તો કે એ વ્યક્તિ પોતાની બેંકમાં આ ચેક લઈને જશે ને ત્યાં ભરી દેશે. હવે એ વ્યક્તિની બેંક એ ચેક લઈને આપણી બેંક સુધી આવે છે અને ત્યાં એ ચેક દેખાડે છે અથવા રજૂ કરે છે. તો આપણે લખેલો છે સામેવાળી વ્યક્તિ પોતાની બેંક દ્વારા આપણી બેંકમાં રજૂ કરે છે કે દેખાડ કરે છે. તો એ વખતે આપણી બેંક આ ચેકના નાણાં ચૂકવી દેશે. એટલે હવે આપણી બેંક આપણા ખાતામાં, હવે આફ્ટરઓલ આપણે જે નાણાં લીધા કહેવાય, આપણે કહીએ ભાઈ આ વ્યક્તિને નાણાં આપી દેજો, મતલબ આપણા કહેવાથી જ બેંકે આપ્યા, આપણે ચેકમાં સાઇન કરેલી હોય, તો આડકતરી રીતે હવે આપણે બેંક માટે લેનાર થયા છીએ. તેથી બેંક આપણા ખાતામાં આપણે જે ચેક લખેલો છે એટલી રકમથી, ચેકમાં જે રકમ લખેલી છે એટલી રકમથી આપણા ખાતામાં ઉધાર બાજુ નોંધ કરશે અને પછી પાસબુકમાં તે પ્રિન્ટ કાઢશે. તો પાસબુકમાં આ ચેક કઈ બાજુ નોંધાયેલો હશે? ઉધાર બાજુ. તો ટૂંકમાં આપણે જે ચેક લખીએ છીએ તે રોકડ મેળમાં જમા બાજુ નોંધાય અને પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય. આમાં આપણે બે શબ્દ સમજાય. એક તો ચેક લખવો, એટલે આપણે ચેક જ્યારે અન્યને આપીએ તો એ ચેક લખ્યો કહેવાય. પછી એ વ્યક્તિ દ્વારા નાણાં મેળવવા માટે એ ચેક બીજી કોઈ બેંક દ્વારા કે ડાયરેક્ટલી આપણી બેંક સામે આવે તો આને ચેક રજૂ થયો કહેવાય કે ચેકનો દેખાડ થયો કહેવાય. ક્લિયર? તો આ બંને શબ્દો હવે તમે તમારી નોટબુકમાં લખી નાખો. લખેલો ચેક એટલે જ્યારે વેપારી અન્યને નાણાંની ચૂકવણી ચેક આપીને કરે છે તો તેવા ચેકને લખેલો ચેક કહેવાય. લખેલો ચેક રોકડ મેળમાં જમા બાજુ અને પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય છે. એ પછીનો શબ્દ બેંકમાં ચેકનો દેખાડ થવો કે ચેક રજૂ થવો. આની પણ સમજૂતી આપણે આપી દીધી. આપણે ચેક લખીને અન્યને આપીએ છીએ તો અન્ય વ્યક્તિ દ્વારા, કોઈ બેંક દ્વારા કે ડાયરેક્ટલી આપણી બેંકમાં નાણાં લેવા માટે ચેક લાવવામાં આવે છે તો એ ચેક, એ ક્રિયાને શું કહેવાય? ચેકનો દેખાડ થવો કે ચેક રજૂ થવો. તો એ તમને અહીંયા થોડુંક વિગતવાર જણાવેલું છે. જ્યારે વેપારી અન્ય વ્યક્તિને ચેકથી રકમ ચૂકવે છે ત્યારે આ ચેક ચેક મેળવનાર માટે પોતાની બેંકને આપે છે. નાણાં મેળવવા હોય છે એ માટે થઈને તે પોતાની બેંકને આપે છે. હવે ચેક મેળવનારની બેંક દ્વારા આ ચેક પતાવટ માટે વેપારીની બેંકમાં લાવવામાં આવે છે. જે વ્યવહાર થયો છે નાણાંની ચૂકવણી એની પતાવટ તો કરવી પડે કે ભાઈ આપણા બેંકમાંથી નાણાં ઓછા થઈ જાય અને સામેવાળા વ્યક્તિની બેંકમાં નાણાં વધી જાય, આવું થવું જોઈએ. તો એને કહેવાય નાણાંની પતાવટ કરવી, ચેકની પતાવટ કરવી. તો પતાવટ માટે વેપારીની બેંકમાં લાવવામાં આવે છે. આ ક્રિયાને ચેક રજૂ થયો કે ચેકનો દેખાડ થયો તેવું કહેવામાં આવે છે. એટલે ચેક રજૂ થયો કે ચેકનો દેખાડ થયો. ટૂંકમાં આપણે ચેક લખીએ છીએ તે વ્યક્તિએ ચેક આપીએ તે વ્યક્તિની બેંક દ્વારા ચેક આપણી બેંકમાં રજૂ કરવામાં આવે કે દેખાડ કરવામાં આવે ત્યારે આપણી બેંક દ્વારા ચેક ધરાવનાર વ્યક્તિને નાણાં ચૂકવી આપવામાં આવે છે. ઓકે, તો એનાથી શું થાય? જેથી આ ચેકની નોંધ બેંક દ્વારા આપણી પાસબુકમાં ક્યાં?
ઉધાર બાજુ કેમ કે આડકતરી રીતે આપણે બેંક પાસેથી લેનાર થયા છીએ એટલે લેનાર ખાતે ઉધાર કરવા માટે થઈને બેંક આપના ખાતામાં એટલે કે પાસબુકમાં ઉધાર બાજુ નોંધ કરશે અને આપના દ્વારા આ ચેકની નોંધ ક્યાં કરાય તો કે ભાઈ આપણે ચેક ચૂક્યો છે એટલે વ્યય થયું છે વ્યય એટલે જમા બાજુ તો અહીં આપણે જે ચેક આપણે લખેલો છે એની નોંધ રોકડ મેળના બેંક ખાનામાં જમા બાજુ કરી છે ઓકે ચાલો હજી અન્ય કેટલાક શબ્દ જોઈએ ચાલો હવે કેટલાક બીજા શબ્દ જોઈએ તો એમાં એક છે ભરેલો ચેક ભરેલો ચેક એટલે શું જ્યારે આપણે અન્ય વ્યક્તિ દ્વારા નાણા ચૂકવવામાં આવે એટલે કે અન્ય વ્યક્તિ આપણને પૈસા આપે તો એ કાં તો રોકડેથી આપે અથવા તો ચેકથી આપે તો જ્યારે સામેવાળી વ્યક્તિ આપણને ચેક આપે અને રકમ ચૂકવે તો આ ચેકને લઈ અને આપણે આપણી બેંકમાં એ લઈ જઈએ છીએ તો આ જે ક્રિયા કરી આપણે નાણા મેળવવા છે ચેકના તેથી એ ચેક લઈ અને આપણે આપણી બેંક પાસે જઈએ છીએ તો આ જે ક્રિયા કરી તેને એમ કહેવાય કે ચેક બેંકમાં ભર્યો ટૂંકમાં આપણને મળેલો ચેક હોય ને એ જ બેંકમાં ભરવાનો હોય યાદ રાખજો આપણે કોઈને લખેલો ચેક ક્યારે બેંકમાં ભરતા નથી આપણને કોઈ ચેક આપે તો એ ચેક લઈ અને આપણે આપણી બેંકમાં જઈએ છીએ અને બેંકને કહીએ છીએ કે ભાઈ આ ચેકના નાણા અમને લાવી આપો આવું બોલવાનું ન હોય પરંતુ એક ફોર્મ આવે એના દ્વારા એ ચેક ત્યાં મૂકવામાં આવે છે તો બેંક આપણી બેંક હવે એ ચેકના નાણા લઈ આવી અને આપણી આપણા ખાતામાં નાણા જમા કરી દેશે ઓકે તો આ જે ભરેલો ચેક છે તેનાથી પાસબુકમાં જમા બાજુ રકમ નોંધાય છે અને રોકડ મેળમાં આવે એટલે ઉધાર બાજુ નોંધ થાય છે ટૂંકમાં આપણને મળેલો ચેક બેંકમાં ભરવામાં આવે છે આટલું યાદ રાખવાનું લખેલો ચેક નહીં લખેલો ચેક જે છે ને એ સામેવાળી વ્યક્તિ આપણે ત્યાં રજૂ કરશે તો રજૂ થવો મતલબ આપણા ખાતામાંથી પૈસા ઓછા થવા અને આપણે બેંકમાં ભરેલો ચેક એનો અર્થ એવો થાય કે આપણા નાણા વધી જશે એટલે કે પાસબુકમાં જમા બાજુ નોંધાશે અને રોકડ મેળમાં ઉધાર બાજુ આ ચેકની નોંધ થશે શા માટે રોકડ મેળમાં ઉધાર બાજુ કેમ કે ચેક આવ્યો છે આ એટલે ઉધાર બાજુ તો જોઈએ આપણે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા આપણને ચેકથી નાણા મળે છે ત્યારે આપણે આ ચેકના નાણા મેળવવા માટે આપણી બેંકને આ ચેક આપણા દ્વારા આપવામાં આવે છે એટલે કે આપણે આપણી બેંકને કહીએ છીએ કે આના નાણા લાવી આપો ઓકે તો આ ક્રિયાને શું કહેવાય ચેક બેંકમાં ભર્યો અથવા ભરેલો છે ટૂંકમાં હવે ભરેલા ચેકની નોંધ ક્યાં કઈ બાજુ થાય પાસબુકમાં જમા બાજુ અને રોકડ મેળમાં ઉધાર એટલે કે આ બાજુ ક્લિયર હવે એ પછી છે નકારાયેલો ચેક જો ઘણી વખત શું થાય કે કોઈ પાર્ટી કે કોઈ આપણા ગ્રાહક આપણને નાણાની ચૂકવણી ચેક દ્વારા કરે હવે આ ચેક જો યોગ્ય રીતે લખાયેલો ન હોય એની જે સાઈન હોય એમાં કંઈક તફાવત ઊભો થયેલો હોય કે થોડી ઘણી છેકછાક કરેલી હોય કે તારીખમાં કંઈક ગડબડ થયેલી હોય કે રકમ આંકડામાં અને સાથે સાથે શબ્દોમાં પણ લખેલી હોય છે તો એમાં કોઈ તફાવત ઊભો થયેલો હોય કે બરાબર રકમ લખાયેલી ન હોય તો આવા કોઈ પણ કારણોસર આ ઉપરાંત જે વ્યક્તિ આપણને ચેક આપ્યો છે એના બેંકના ખાતામાં પૂરતા નાણા ન હોય તો જ્યારે આપણે આ ચેક લઈ અને આપણી બેંકમાં ભરીએ છીએ ત્યારે આપણી બેંક દ્વારા આ નાણા લાવવા માટે સામેવાળી બેંકમાં આ ચેક રજૂ કરવામાં આવે છે તો એ વખતે જો નાણા ન ચૂકવાય એનું કારણ શું શું હોઈ શકે એક તો ચેકને લખવામાં કોઈ ભૂલ અથવા તો સામેવાળી પાર્ટીના ખાતામાં પૂરતા પૈસા ન હોય તો આ ચેકના નાણા ચૂકવાતા નથી અને આ ચેક પાછો ફરે છે એની જાણ આપણી બેંક દ્વારા આપણને થાય છે કે ભાઈ તમે જે ચેક ભર્યો હતો તે બાઉન્સ થયો છે ચાલો વિદ્યાર્થી ભાઈ બહેન હવે આપણે આ ચેપ્ટરને આગળ ધપાવીએ અહીં તમે યાદ રાખો શીર્ષક હેઠળ અહીં ચાર બાબત આપેલી છે આ ચારે ચાર બાબતો યાદ રાખવી જરૂરી છે એમાં પહેલું છે રોકડ મેળ મુજબ બેંક સીલક એટલે ઉધાર કામ એનો અર્થ એવો થયો કે જો રોકડ મેળમાં બેંક સીલક મળતી હોય તો રોકડ મેળની બેંકના ખાનાની તમે બાકી શોધો તો એ હંમેશા ઉધાર બાકી જ હોય એટલે કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સીલક એમ પણ તમે યાદ રાખી શકો છો રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સીલક રાઈટ તે જ રીતે જો પાસબુક મુજબ બેંક સીલક હોય તો ત્યાં જમા બાકી જોવા મળે પાસબુકમાં જમા બાજુનો સરવાળો વધારે અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો એવું કહેવાય કે ભાઈ બેંકમાં બેંક સીલક છે ઓવરડ્રાફ્ટ નથી ઓકે તો રોકડ મેળ મુજબ બેંક સીલક એટલે ઉધાર બાકી
અને પાસબુક મુજબ બેંક શિલ્લક એટલે જમા બાકી એ પછી બીજી બે બાબત રોકડ વ્યવહાર મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તો અહીંયા એક જ આ એક જ યાદ રાખવાથી ઓટોમેટિકલી આ ચારે ચાર યાદ રહી જાય રોકડ વ્યવહાર મુજબ અહીંયા બેંક શિલ્લક છે એટલે અહીંયા રોકડ વ્યવહાર મુજબ બેંક ઓવરડ્રાફ્ટ આવે તો આ જે ઉધાર બાકી છે તે શું લખવાનું જમા બાકી એટલે કે રોકડ વ્યવહાર મુજબ જો બેંક ના ખાના નો જમા બાજુ નો સરવાળો એટલે કે વ્યય બાજુ નો સરવાળો વધારે હોય અને આય એટલે કે આવક બાજુ નો સરવાળો ઓછો હોય તો એવું કહેવાય કે રોકડ વેર મુજબ ઓવરડ્રાફ્ટ ની સ્થિતિ છે તો હવે ફરીથી ત્રણે ત્રણ બોલીએ રોકડ વેર મુજબ ઉધાર બાકી એટલે બેંક શિલ્લક એટલે કે રોકડ વેર મુજબ બેંક શિલ્લક એટલે ઉધાર બાકી પાસબુક મુજબ બેંક શિલ્લક એટલે જમા બાકી રોકડ વેર મુજબ ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી અને પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી તો આ ચારે ચાર બાબત તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે હવે આ તમે ધ્યાનથી જુઓ અહીંયા લખેલું છે રોકડ વેર મુજબ બેંક શિલ્લક અહીંયા લખ્યું છે પાસબુક મુજબ બેંક શિલ્લક તો આમાં આ શબ્દ બદલાઈ ગયો રોકડ વેર થી પાસબુક આવી ગયા તો આ ઉધાર બાકી નું જમા બાકી થઈ ગયું તે જ રીતે હવે આ 1 અને 3 મેચ કરો તો અહીંયા શું બદલાઈ ગયું જુઓ અહીંયા રોકડ વેર મુજબ મુજબ અહીંયા બેંક શિલ્લક નું ઓવરડ્રાફ્ટ થઈ ગયું તો પછી ઉધાર બાકી નું જમા બાકી થઈ ગયું તે જ રીતે હવે તમે આ બંનેને સરખાવી શકો છો અહીંયા રોકડ વેર મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી તો પછી પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી ક્લિયર હવે આગળ વધીએ રોકડ વેર મુજબ બેંક બાકી અને પાસબુક મુજબ બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો આપણે જોયું કે બેંક શિલ્લક શા માટે તૈયાર કરવામાં આવે છે તો કે ભાઈ રોકડ વ્યવહાર મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચે ઘણી વખત તફાવત ઊભો થાય છે તો આ તફાવતના કારણો કયા કયા છે તે જાણવા માટે તો આપણે આ તફાવત ઊભો શા માટે થાય છે હવે આપણે એની ચર્ચા કરવાની છે તો એના અહીં તમને અલગ અલગ ચાર કારણ આપેલા છે એમાં જે પહેલું કારણ છે એ છે ભરેલ પરંતુ બેંકમાં નહીં જમા નહીં થયેલ છે તમે રોકડ મેળમાં તો હવે આપણે રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો જાણવાના છે અત્યારે આપણે પહેલા ચાર કારણોને સમજીએ પહેલું કારણ છે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ છે હવે આ શું ઘટના બને બરાબર યાદ રાખો કે તમને કોઈ ચેક આપે એટલે તમે જેવો ચેક આવે એટલે તમે રોકડ મેળની આય બાજુ એટલે કે ઉધાર બાજુ એ ચેકની નોંધ કરી નાખો તમે એટલે વેપારી વેપારીને જ્યારે કોઈ દ્વારા આપવામાં આવેલો ચેક મળે એટલે વેપારી એની નોંધ કઈ બાજુ કરશે આય એટલે ઉધાર બાજુ ક્યાં કરશે રોકડ મેળમાં કયા ખાનામાં બેંક ખાના એટલે અહીં એવું કહેવાય કે વેપારીએ રોકડ મેળમાં તો ઉધાર બાજુ નોંધ કરી નાખી છે હવે એ ચેક લઈ અને એ પોતાની બેંકને આપી આવશે બેંકનું કામ શું કે એક ચેકના નાણાં લઈ અને ત્યાં ખાતામાં જમા કરી દેવા પરંતુ જે સમયે વેપારી ચેક કરે છે પાસબુક અને રોકડ મેળ તે સમય સુધી બેંકમાં એ ચેક જમા થયેલો હોતો નથી એના અલગ અલગ કારણ હોય છે પરંતુ બેંકમાં હજી એ નાણાં આવ્યા હોતા નથી આપણે તો ચેક મળ્યો એ ભેગો આવે એટલે ઉધાર કરી નાખ્યું પણ એને એ પૈસાને આવતા વાર લાગે ઓકે કમસે કમ 5 દિવસ 7 દિવસ એવો સમય લાગે તો એને કહેવાય ચેક ક્લિયર થવો ચેક ક્લિયર થતા વાર લાગે તો અહીં તમે રોકડ વેરમાં આ એટલે ઉધાર બાજુ નોંધ કરી નાખી પરંતુ પાસબુકમાં જમા થયો નથી આ ચેકના નાણાં આવે તો પાસબુકમાં એ રકમ જમા થાય ટૂંકમાં રોકડ વેરમાં જે ઉધાર બાજુ નોંધાય એ જ બાબત પાસબુકમાં જમા બાજુ નોંધાવી જોઈએ પણ અહીંયા થયું કેવું કે ચેક આપણે ભરી તો દીધો પરંતુ હજી સુધી પાસબુકમાં જમા થયો નથી તો એને કારણે શું થાય રોકડ વેર મુજબ શિલ્લક વધારે દેખાશે પાસબુકમાં એટલી શિલ્લક દેખાશે નહીં તેથી રોકડ વેર અને પાસબુક વચ્ચે તફાવત ઊભો થશે હવે એ પછી આપણે તફાવતનું કારણ નંબર 2 લઈએ એ છે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે જ્યારે તમે ચેક કોઈને લખીને આપો છો એટલે તમે વ્યય એટલે કે જમા બાજુ રોકડ મેળના બેંક ખાનામાં નોંધ કરી દો છો પછી આ ચેક જેમણે તમે આપ જેમણે તમે આપ્યો છે
એ વ્યક્તિ તમારી બેંકમાં રજૂ ન કરે ત્યાં સુધી પાસબુકમાં આ ચેક ઉધાર બાજુ નોંધાય નહીં. તમે તો વ્યય એટલે જમા કરી નાખ્યું, હવે પાસબુકમાં એ ઉધાર બાજુ નોંધાવો જોઈએ. પરંતુ એ ચેક બેંક પાસે આવે ત્યારે આપણી બેંક એ નોંધ કરે ને. તો એવા છે કે જે આપણે રોકડ મેળની વ્યય બાજુ તો લખી નાખ્યા છે, લખેલા હોય એટલે આપણે ચેક લખીને કોઈને આપવાનો હોય છે એટલે એ વ્યય કહેવાય. તો આપણે તો રોકડ મેળમાં બેંકના ખાનામાં જમા બાજુ એની નોંધ કરી નાખી, પરંતુ જ્યાં સુધી એ ચેક આપણી બેંક પાસે ન આવે ત્યાં સુધી આપણી બેંક એ નાણાં ચૂકવા ન હોય એટલે પાસબુકમાં સિલક વધારે દેખાય. જ્યારે રોકડ મેળમાં આપણે વ્યય બાજુ ચેક લખી નાખ્યો હોવાથી સિલક ઓછી દેખાશે. આમ રોકડ મેળની બેંક બાકી અને પાસબુકની બેંક બાકી વચ્ચે તફાવત સર્જાશે. એ પછી કારણ નંબર 3, ભરેલ પરંતુ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયેલો છે. આવું પણ બને કે આપણને કોઈ ચેક આપે એટલે આપણે આ એટલે ઉધાર કર્યા વગર બેંકમાં એ ચેક ભરી દઈએ, આપણે રોકડ મેળમાં એની નોંધ કરવાનું ભૂલી ગયા. તો હવે શું થશે કે એવું માની લો કે આ ચેક તમે બેંકમાં ભર્યો એટલે બેંકે એ પૈસા લઈ આવી અને આપણા ખાતામાં જમા કરી દીધા, એટલે એની નોંધ કોણે કરી? બેંકે કરી. અને કઈ બાજુ કરી? તો કે જમા બાજુ, કારણ કે એનાથી આપણી સિલક વધવાની છે. આપણને કોઈ ચેક આપ્યો હોય તો એ ચેક આપણે બેંકને આપીએ એટલે આપણી સિલક વધે, અને સિલક વધે તો પાસબુકમાં જમા બાજુ નોંધ થાય. હવે આપણે શું આ એટલે ઉધાર કરવાનું રહી ગયું છે, તો આને કારણે શું થાય કે પાસબુક મુજબ સિલક વધારે દેખાશે, કારણ કે એમાં આપણે ભરેલા ચેકના નાણાં આવી ગયા છે. પરંતુ આપણે આ એટલે ઉધાર એવું રોકડ મેળમાં બેંક ખાનામાં લખવાનું રહી ગયું તો રોકડ મેળ મુજબ સિલક એટલી ઓછી દેખાશે. તો આને કારણે રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચે તફાવત સર્જાશે. એ પછીનું ચોથું કારણ, લખેલ પરંતુ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયેલો છે. તો હવે આજ આ કેવું થયું કે તમે કોઈને ચેક લખીને આપી દીધો, જેમને તમે ચેક આપ્યો ને એ તો એ ચેક પોતાની બેંકમાં નાખી દીધો, એમની બેંકમાંથી એ ચેક આપણી બેંકમાં ગયો અને આપણી બેંકે નાણાં ચૂકવી પણ દીધા, એટલે કે પાસબુકમાં ઉધાર બાજુ એ નોંધાઈ. પરંતુ આપણે જ્યારે ચેક લખ્યો ત્યારે રોકડ મેળમાં વ્યય બાજુએ તેની નોંધ કરી નાખવાની હતી, પરંતુ આપણે ભૂલી ગયા એટલે પાસબુકમાં એ ચેક નોંધાઈ ગયો છે, એટલે કે નાણાં એટલા ઘટી ગયા હશે, આપણી બેંક સિલક છે ઘટી ગઈ હશે. જ્યારે આપણે એ વ્યય એટલે કે જમા બાજુ નોંધવાનો રહી ગયો છે તેથી આપણા રોકડ મેળના બેંક ખાના મુજબ બેંક સિલક વધારે દેખાશે. તો આને કારણે પણ રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચે તફાવત સર્જાય છે. તો આજે આપણે આ લેક્ચરમાં આ તફાવતના 4 કારણો જોયા. અન્ય તફાવતના કારણો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમે બરાબર આ બાબતને સમજજો. જો કોઈ પ્રશ્ન થાય તો અવશ્ય તમે મને ફોન કરી શકો છો અથવા તો વોટ્સએપ કરી શકો છો. ઠીક છે. હરિ ઓમ.